हेलो बालमित्रों, गुड आफ्टरनून। सेंट जेवियर स्कूल की क्लास में तमारू हार्दिक स्वागत छे। आज आपने भणवानुं छे गणित। अने गणित में आज आपने शुं शीखवानुं छे खबर छे? गणित में आज आपने शीखशुं पछीनी संख्या। जे संख्या आपेली छे एनी पछी कई संख्या आवे आज आपने शीखवानुं छे, बराबर? तो चलो शुरू करिए। जो हवे अहीं शुं आपेलुं छे 24 आपेला छे। 24 पछी शुं आवे ए आपणे लखवानुं छे। तो 24 पछी शुं आवशे? बगड़े चोगड़े 24, तो एना पछी शुं आवे? बगड़े पांचड़े 25, बराबर? बगड़े पांचड़े 25। जो तमने सीधुं ना आवे 24 पछी शुं आवे 25 ए खबर होय ने, तो बगड़े चोगड़े 24 છે, તો બગડે પછી બગડે માત્ર 25 આવે, એ રીતે યાદ કરવાનું। અને એ રીતે પણ યાદ કરે તો બગડે એટલે 21 ની આખી લાઈન બોલી લેવાની। બગડે એટલે 21, બે બગડા 22, બગડે ત્રણે 23, બગડે ચોગડે 24, અને પછી બગડે માત્રે 25, એ રીતે કરવાનું, બરાબર? પછી આ શું છે? 35 પછી કેટલા આવે? 36। હવે તમે એ તો ડાયરેક્ટ નથી આવો, તો 35 થી પછી 36 લખતા, તો ત્રણે એટલે 31 ની લાઈનમાં 35 આવે, તો આપણે બોલી લેવાનું। ત્રણે એટલે 31, ત્રણે બગડે 32, બે ત્રણા 33, ત્રણે ચોગડે 34, અને ત્રણે પાંચડે 35, અને પછી ત્રણે છગડે 36। તો આ રીતે લખવાનું, ત્રણે છગડે 36। પછી આ શું છે? 49, ચોગડે 9, 49। એના પછી આવે 5 મીંડી 50, બરાબર? અને આ રીતે પણ જો તમને ના આવડે તો મેં તમને પેલા સ્ક્રાઈ તો 1 થી 50 અહીંયા લખી લેવાના, પછી એમાંથી જોઈ નહીં કરવાનું। પણ એ તમે શીખો ત્યારે, પછી હંમેશા એ ન ચાલે। જ્યારે શીખો ત્યારે એટલે હું તમને એવું કરું કે આગળ અહીંયા કાલે અંક લખી લો, પછી મને જોઈ લે કરું તો ચાલી જાય। પણ પછી આપણને 1 થી 50 યાદ કરવાના, અને 1 થી 50 યાદ હોય આપણને તો આપણને સરસ રીતે આવડી જાય, સમજે બાળ? હવે આ છે 13, એકડે ત્રગડે 13, તો પછી શું આવશે? એકડે ચોગડે 14, અને આ છે 47, ચોગડે સાતડે 47, તો પછી શું આવશે? ચોગડે સાતડે પછી શું આવે? ચોગડે આઠડે 48, અહીંયા લખવાનું ચોગડે આઠડે 48। પછી આ જો આ શું છે? 2 × 11, તો 1 × 2 = 11 પછી શું આવશે? 2 × 11 પછી આવે 1 × 2 = 12, તો અહીં આપણે લખવાનું 1 × 2 = 12, બરાબર? સમજે? પછી હવે આ શું છે? 30, 3 × 30, તો 3 × 30 પછી શું આવશે? 3 × 1 = 31, તો અહીંયા આપણે લખવાનું 3 × 1 = 31। પછી આ છે 38, 3 × 8 = 38, તો પછી શું આવે? 3 × 9 = 39, 3 × 9 = 39, ઓકે? પછી આ કેટલા છે બોલો તમે? કેટલા છે આ? 42, ચોગડે બગડે 42, ચોગડે બગડે 42 પછી શું આવે? ચોગડે બગડે 42 પછી ત્રગડો આવે ને, તો ચોગડે ત્રગડે 43, ચોગડે ત્રગડે 43, બરાબર? પડી ખબર? જે સંખ્યા આપેલી હોય એના પછીની સંખ્યા જે આવે એ લખવાની, સમજી ગયા ને? ચલો, તો હવે આપણે હોમવર્ક જોઈએ। હોમવર્ક શું કરવાનું છે અને ક્યાં કરવાનું છે? જો બાળ મિત્રો, આ છે તમારી અંકલેખનની ચોપડી। અંકલેખનની ચોપડી પાના નંબર 39 લખેલું છે ને, પછીની સંખ્યા લખો। તો આમાં તમારે પછીની સંખ્યા લખવાની છે। મીસ બોર્ડ પર શીખડાવ્યું ને એવી રીતે, જો આ બધી સંખ્યાઓ લખેલી છે એની પાછળનું ખાનું ખાલી છે, તો એની પાછળની પછીની સંખ્યા તમારે લખવાની છે, બરાબર? તો આ આખા પાનામાં
बधी संख्याओ लखेली छे एना पछीनी संख्या तमारे लखवानी छे अने आ छे तमारो आजनो घरकाम। तो हवे आ घरकाम तमे पोते तमारी जाते करी शकशो, बराबर आवड़े छे ने? एक थी पचास आवड़े तो तमे पोते जाते तमे आ घरकाम करी शकशो। ओके बाळ मित्रो, तो हवे आ घरकाम तमे करी लेजो। पाना नंबर 39 ઉપર આખા પાનામાં લખવાનું છે, બધું લખવાનું છે, બરાબર? સમજી ગયા ને? ચલો તો આ તમે કરી લેજો, પછી ફરી મળીશું। ત્યાં સુધી બધાએ આવજો અને પોતપોતાનું ધ્યાન રાખજો અને સરસ રીતે ભણજો।